તો બીજી તરફ ખડપીટ ખાતે થયેલ મારામારીમાં સામા પક્ષે પણ એક મહિલા અને એક બાળકને ઇજાઓ પહોંચી હતી. તેઓને પણ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના ખડપીટ ખાતે થયેલા મારામારીમાં સામા પક્ષે પણ તેજલબેન ધીરજભાઈ સોલંકી અને પિયુષ ધીરજભાઈ સોલંકી પર રવિ પ્રકાશ, ચંપા પ્રકાશ અને રવિના સહિતનાઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત બનેલ મહિલા અને બાળકને પણ સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેજલબેન ધીરજભાઈ સોલંકી સંડાસ પાસે પેશાબ કરવા બેઠી હતી. નગરપાલિકાનો સંડાસ હતો તે કે જગ્યા મારી છે કે તું પેશાબ કરવા કેમ બેઠી, એમ કરી વાહે પથ્થરનો ઘા કર્યો મને. તેમાં મારો ઘરવાળો કહેવા ગયો કે હું લેવા ભાઈ ભાઈ મારાને મારે છે મારા ઘરવાળીને. એમાં મારા ઘરવાળાને ખફારી લઈને મારવા દોડ્યું તો હું એમાં છોડાવા ગઈ. તેમાં બધાને ઘરના આવી કાઢીને મારવા માંડ્યા મને ઘૂસતા પાટું. મારા છોકરા મારો ગયો, મારા છોકરાને મારવા માંડ્યા. એક સંપાબેન હતા, એક બેન છોકરાની વહુ હતી, એકનો દીકરો હતો, બે એના દીકરા હતા. કરણ પ્રકાશ નવી ખડપીટ. ખડપીટ ખાતે થયેલ મારામારીની ઘટનામાં બંને પક્ષે બે મહિલા અને એક બાળકને ઇજાઓ પહોંચી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.